મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે મોડેલ પેપર 1 શીખી ગયા. આજે આપણે જોઈશું મોડેલ પેપર 2. બરાબર, તો ચાલો જોઈએ. પ્રશ્ન 1 અ, વિકલ્પ 5 માર્ક્સ. પહેલું છે, 3/3/2017 થી 5/4/2017 સુધી કુલ કેટલા દિવસ થાય? હવે આ દિવસની ગણતરી આપણે કેવી રીતે કરવાની છે એ આપણે આની આગળના વિડિયોમાં પણ શીખી ગયા છે કે બે તારીખો વચ્ચે કેટલા દિવસ હોય તે આપણે કેવી રીતે ગણી. હવે અહીંયા ગાડી 3 તારીખને આપણે ગણતરીમાં લઈશું, એટલે કે માર્ચ મહિનાના જે કુલ દિવસો છે એમાંથી આપણે કઈ તારીખ બાદ કેટલા દિવસ બાદ કરીશું, બીજી, કારણ કે ત્રીજી તારીખને આપણે ગણતરીમાં લેવાની છે. જે જવાબ આવે તે તમારે લખવાનો. બીજું, 20 રૂપિયાનો એક રમકડો હોય તો 80 રૂપિયામાં કેટલા રમકડા આવે? હવે 20 રૂપિયાનું એક તો 80 રૂપિયાના કેટલા, એટલે આપણે શું કરવું પડે, 80/20 બરાબર, એટલે 0 0 ઉડી જાય અને 2 6 8. તો 20 રૂપિયાનું એક રમકડું હોય તો 80 રૂપિયાના આપણને કેટલા રમકડા મળે, 4 રમકડા મળે. આગળ ત્રીજું જુઓ, નીચેનામાંથી કયું વર્ડ્સ લીપ વર્ડ્સ નથી? હવે શું કીધું છે, લીપ વર્ડ્સ નથી. હવે લીપ વર્ડ્સ એટલે શું, આગળના વિડીયોમાં આપણે જોયું કે જે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય એને જ લીપ વર્ડ્સ કહેવાય. બરાબર, તો અહીંયા 2000 ને આપણે 4 વડે ભાગી શકીએ, 2004 ને પણ ભાગી શકીએ, 2012 ને પણ આપણે 4 વડે ભાગી શકીએ છીએ, જ્યારે 2017 ને આપણે 4 વડે નિશેષ ભાગી શકતા નથી. એટલે આ 4 ઓપ્શનમાંથી આ જે ક છે 2017 એ વર્ડ્સ એ લીપ વર્ડ્સ નથી. નીચેનામાંથી કયું ચિત્ર ઈંટનું છે? તો આટો પાસો છે, આ નળાકાર છે, આ ત્રિકોણાકાર છે, તો બીજું કયું, બ, તો બનું જે ચિત્ર છે એ ઈંટનું ચિત્ર છે. નીચેનામાંથી કઈ દિવાલ સૌથી વધુ સુરક્ષિત મજબૂત જણાય છે? તો કે આ દિવાલ નહીં આવશે, બ દિવાલ પણ નહીં આવશે, પણ કઈ દિવાલ આવશે, ક દિવાલ. કની જે દિવાલ છે એ સૌથી સુરક્ષિત અને મજબૂત આપણને જણાય છે. હવે આપણે જોઈશું પ્રશ્ન 1 બ. નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો 5 માર્ક્સ. પહેલું, 4 સેમી લાંબી પેન્સિલ છે, તેની 5 ગણી લંબાઈની પેન્સિલનું માપ કેટલું હોય? 4 સેમી લંબાઈની પેન્સિલ તો છે જ, બરાબર, એટલે કે 4 સેમીની પેન્સિલ તો છે જ, તેની 5 ગણી લંબાઈ. હવે 4 સેમી લંબાઈ છે એની 5 ગણી, એટલે કે 4 × 5, એટલે 4 × 5 = 20. તો કે 20 સેમી પેન્સિલનું માપ કેટલું હશે, 20 સેમી પેન્સિલનું માપ હશે. લંબાઈના એકમો જણાવો. તો લંબાઈના એકમો આપણને ખબર છે કે એક તો મિલીમીટર, પછી બીજું શું આવશે, સેન્ટીમીટર, પછી આવશે મીટર, પછી આવશે કિલોમીટર. બરાબર ને, આ બધા જે છે તે લંબાઈના એકમો છે. દિવાસળીની પેટીનો આકાર કેવો હોય છે? તો કે દિવાસળીની પેટીનો આકાર લંબઘન હોય છે, જેમાં લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ ત્રણે ત્રણ વસ્તુ આવે છે. આથી તેને આકાર કેવો ગણાશે, લંબઘન કહેવાશે. 1 લાખ કેવી રીતે લખાય? હવે આપણને ખબર છે કે 1 લાખની અંદર અથવા લાખ શબ્દ જે આપણે લખીએ છીએ એમાં કેટલા શૂન્યો હોય છે, તો કે 5. તો કે 1 લાખમાં 5 શૂન્ય લખીએ તો 1 લાખ આ રીતે લખી શકાય. રૂપિયા 100ની નોટની લંબાઈ કયા એકમમાં કરશો? તો કે રૂપિયા 100ની નોટની લંબાઈ આપણે સેન્ટીમીટરમાં માપીશું, કારણ કે એ આપણી જે સ્કેલ હોય છે નાની, એની લંબાઈ, એની જે લંબાઈ હોય છે એના જેટલી જ રૂપિયા 100ની નોટ હોય છે, એટલે કે એની આપણે સેન્ટીમીટરની અંદર એના એકમની માપણી કરશું. હવે જોઈશું પ્રશ્ન 2, માંગ્યા મુજબ જવાબ લખો. પહેલું, દર્શાવેલ સમય મુજબ કલાક કાંટો અને મિનિટ કાંટો દોરો.
આગળના વિડિયો મોડેલ પેપર 1 માં પણ આપણે જોઈ ગયા કે તમને ઘડિયાળ આપી હશે એમાં જે સમય આપ્યો હોય તે સમય તમારે દર્શાવવાનો રહેશે. ધારો કે તમને 2 કલાક અને 15 મિનિટ આપી હોય તો તમારે 2 કલાક અને 15 મિનિટ આ રીતે દર્શાવવાની રહેશે. અને બીજો ફરી ધ્યાન રાખજો, કલાક કાંટો નાનો અને મિનિટ કાંટો મોટો. હવે બીજો, આપેલ કોષ્ટકમાં ખાલી સ્થાન પૂર્ણ કરો 2 માર્ક્સ. પહેલું, પૂરું કરવાનું અંતર, ખેતર અને બગીચો, અંતર પૂરું કરવા લગાવવા પડતા ચક્કર. હવે જુઓ, પહેલું છે 2000 મીટર, હવે ખેતર અને બગીચો તો 300 200. હવે ઘણી વાર હું શું કરું છું, તમને લંબાઈ અને પહોળાઈ આપી દઉં છું. આ રીતે કહી દઉં છું કે લંબાઈ છે 300 મીટર અને પહોળાઈ છે 200 મીટર. તો તમે લોકો શું કરો છો, ફક્ત આ એક જ બાજુનું માપ ગણો છો, તો કે આ લંબાઈ અને આ પહોળાઈ. પણ લંબાઈ 2 હોય છે, એટલે કે આ પણ લંબાઈ અને આ પણ લંબાઈ, એટલે અહીંયા પણ 300 મીટર આવે અને અહીંયા કેટલા છે 200 મીટર, એટલે આ પહોળાઈ 200 મીટર. બરાબર, એટલે 300 ને 300, 600 600, 200 ને 200, 400. એટલે આ કુલ કેટલું અંતર થાય, 3 ને 2 5 અને બીજું 5, એટલે કુલ 1000 મીટર જેટલું અંતર થાય. બરાબર, હવે અહીંયા જુઓ 2000 મીટર આપેલા છે. હવે અહીંયા તમે ચક્કર કેટલા લગાવો છો, એક રાઉન્ડ ફરો છો ત્યારે 1000 મીટર અંતર પૂરું થાય છે. તો 2000 મીટર અંતર પૂરું કરવા માટે આપણે 2 ચક્કર લગાવવા પડે. બીજું, ખાલી જગ્યા, અહીંયા ગાડી તમારે અંતર કેટલું અંતર છે, કેટલા મીટર છે તે શોધવાનું છે. અહીંયા ગાડી 500 મીટર, તો આ બગીચો જે ગોળ છે તે 500 મીટરનો છે. હવે 500 મીટર બગીચાના તમે 5 ચક્કર લગાવો છો, કેટલા 5. તો પહેલી વાર કરો તો 5, બીજી વાર 500 500 500 500, એવી વખત તમે 5 વખત એના ચક્કર લગાવો છો. હવે 500 500ના આપણે 5 વખત ચક્કર લગાવીએ એટલે ટોટલ કેટલું થશે, 2500 મીટર અંતર થશે. કેટલું, 2500 મીટર જેટલું અંતર થશે. હવે આપણે જોઈશું ક, નીચે આપેલ ખાલી જગ્યા પૂરો. પહેલું, ખાલી જગ્યા વખત 200 મિલી બરાબર 2 લીટર. હવે આપણે અહીંયા ગાડી 2 લીટર આપ્યા છે, બરાબર 2 લીટર એટલે કેટલા મિલી થશે, 2000 મિલી. અને કેટલા વખત આપણે 200, તો આપણે 2000 મિલી ભાગ્યા કેટલા કરીશું, 200 મિલી. બરાબર, 1010, આ 2 0 ઉડી ગયા. હવે 2 10 2 20, એટલે કેટલી વખત, 10 વખત 200 મિલી બરાબર 2 લીટર. બરાબર, હવે જો રૂપિયા 5 ની 10 નોટ, તો 5 × 10, 10 50 કેટલા થશે. હવે 5 ની 10 નોટ છે, બરાબર ને, તો 10 50 50, એટલે કેટલા રૂપિયા થશે, 50 રૂપિયા. જો 200 ઇંટના રૂપિયા 600 હોય તો 1 ઇંટની કિંમત કેટલી. તો હવે આપણે ગણતરી કરવી પડે કે 200 ઇંટના 600 રૂપિયા, બરાબર ને, તો 1 ઇંટની કિંમત બરાબર કેટલી. તો કેટલા થશે, 600 ભાગ્યા 200, 0000 ઉડી જાય, 2 4 6, તો કેટલા આવ્યા, રૂપિયા 3. તો 1 ઇંટની કિંમત કેટલી હશે, 3 રૂપિયા. હવે આગળ જોઈએ, જોડકા જોડો. અ અને બ, પહેલું 66 મીટર, બરાબર. હવે 66 મીટર, હવે અહીંયા ગાડી કેવા માપ આપ્યા છે, સેમીમાં આપ્યા છે, બરાબર, એક જ મીટર છે. તો અહીંયા ગાડી 66 મીટર, એટલે આપણે એને શું સમજવાનું, સેમીમાં ફેરવવાના છે, બરાબર. તો 66 મીટર × 100 કરીએ, તો 66 × આપણે 100 કરીએ તો કેટલા આવશે, 6600. એટલે આપણો જવાબ અહીંયા આ છે, 6600 સેમી. 6 કિલોમીટર 6 મીટર. હવે અહીંયા જુઓ, કિલોમીટર આવ્યો એટલે આનો જવાબ સામાં આવશે, મીટરમાં આવશે.
બરાબર ને, કિલોમીટર નું મીટર માં કન્વર્ટ કરીશું. બાકી બધા તો અહીંયા સેમી માં જ છે, અહીંયા ફક્ત એક જ મીટર છે. તો આ કિલોમીટર નું આપણે સામાં કન્વર્ટ કરીશું મીટર માં. 6 કિલોમીટર બરાબર કેટલા થશે? 6000 મીટર. અને 6 એટલે પ્લસ 6 મીટર, તો આ બેનો સરવાળો કેટલો થશે? 6006 મીટર. તો કેટલા આવી ગયા? અ. 6006 પહેલામાં ક આવશે, બીજામાં અ, 6006 મીટર. એવી જ રીતે ત્રીજું 60 મીટર 60 સેમી. હવે આ મીટર આપેલું છે એટલે મીટરને આપણે અહીંયા ગાડી બધા સેમીમાં જવાબ છે એટલે આપણે સેમીમાં કન્વર્ટ કરીશું. બરાબર, એટલે 60 મીટર બરાબર એને આપણે સેમીમાં ફેરવવાના છે. તો આપણે પહેલા કરવું પડે 60 × 100. હવે 60 × 100 કરીએ એટલે કે 6 × 1 = 6 અને બીજા 3 = 0 પ્લસ અહીંયા કેટલા છે? 60 સેમી એટલે 60 સેમી. તો આ બેનો સરવાળો કરીએ તો 6060. તો આપણો જવાબ છે આમાં 6060? તો કે હા. બ જો 6060. હવે 606 મીટર. હવે 606 મીટર ને આપણે સેમીમાં કન્વર્ટ કરીએ. હવે ક અને બ તો આવી ગયા, બચ્યું શું? ડ. તો આ છેલ્લો જવાબ શું આવશે? ડ. તો આપણો જવાબ આવી ગયો. આની ગણતરી કરીને એકવાર જોઈ લેજો કે આ મીટર 606 મીટર ને આપણે સેમીમાં કન્વર્ટ કરીએ તો 60600 સેમી આવે છે કે નહીં. બરાબર, આ બધા દાખલાની ગણતરી તમે એકવાર જાતે કરીને જોઈ લેજો. હવે જોઈશું આપણે પ્રશ્ન 3 અ, દાખલા ગણો ગમે તે 3 અને 6 માર્ક્સ એટલે કે એક દાખલાના 2 માર્ક્સ. બરાબર, પહેલો, પેરિસનો એફિલ ટાવર 330 મીટર ઊંચો છે અને ન્યુયોર્કનું સૌથી ઊંચું બિલ્ડિંગ 320 મીટરનું છે, તો એફિલ ટાવર તે બિલ્ડિંગ કરતા કેટલો ઊંચો છે? તો આપણે સૌથી પહેલા જોઈએ કે એફિલ ટાવર, તો એફિલ ટાવર કેટલો છે? 330 મીટર ઊંચો. બરાબર, અને ન્યુયોર્કનું સૌથી ઊંચું બિલ્ડિંગ, ન્યુયોર્કનું જે શહેર એ છે તેની સૌથી ઊંચું બિલ્ડિંગ કેટલું છે? તો કે ન્યુયોર્કનું બિલ્ડિંગ, સૌથી ઊંચું બિલ્ડિંગ એ કેટલું છે? 320 મીટર. કેટલું છે? 320 મીટરનું છે. બરાબર, તો એફિલ ટાવર તે બિલ્ડિંગ કરતા કેટલો ઊંચો છે? બરાબર, તો આપણે શું કરવું પડશે? બાદબાકી કરવી પડશે. એટલે કે એફિલ ટાવર જે છે એમાંથી ન્યુયોર્કની જે બિલ્ડિંગ છે એને આપણે જે ઊંચાઈ છે એમાં આપણે બાદ કરીશું. તો 0 માંથી 0 જાય તો 0, 3 માંથી 2 જાય તો 1 અને 3 માંથી 3 જાય તો 0. એટલે એફિલ ટાવર 10 મીટર ઊંચો છે. એફિલ ટાવર કેટલા મીટર ઊંચો છે? 10 મીટર ઊંચો છે. કોના કરતા? ન્યુયોર્કનું જે સૌથી ઊંચું બિલ્ડિંગ છે તેના કરતા એફિલ ટાવર 10 મીટર ઊંચો છે. હવે બીજું, એક બર્થડે પાર્ટી સાંજે 8:35 શરૂ થઈ અને રાત્રે 10:05 પૂરી થઈ, તો બર્થડે પાર્ટી કેટલો સમય ચાલી? તો સૌથી પહેલા આપણે લખી લઈએ કલાક અને મિનિટ. કેટલા કલાક છે? 10:05 અને 8:35. હવે જુઓ અહીંયા ગાડી મિનિટ નીચે વધી જાય છે એટલે આપણે આગળ જે પ્રમાણે ગણતરી કરી હતી કે જે કલાક આપ્યા છે એ કલાકમાંથી આપણે શું કરીશું? 1 કલાક બાદ કરીશું એટલે કે 10 - 1 = 9. હવે 1 કલાક બાદ કર્યો એટલે કે 60 મિનિટ પ્લસ એ 60 મિનિટ આપણે સામા ઉમેરીશું 5 માં એટલે 5 બરાબર 60 + 5 એટલે કેટલી થઈ ગઈ? 65 મિનિટ. હવે આપણે એની ગણતરી કરીએ તો કે કલાક અને મિનિટ. હવે આપણને કેટલા કલાક મળ્યા છે? 9 કલાક અને 65 મિનિટ માઇનસ
8 કલાક અને 35 મિનિટ. હવે આપણે બાદબાકી કરી, 5 માંથી 5 જાય તો 0, 6 માંથી 3 જાય તો 3, આ 9 માંથી 8 જાય તો 1. તો બર્થડે પાર્ટી કેટલો સમય ચાલી હશે? બર્થડે પાર્ટી 1 કલાક અને 30 મિનિટ સુધી ચાલી હશે. ચાલો હવે જોઈએ ત્રીજો દાખલો. હીરાલાલે એક બેંક પાસેથી રૂપિયા 300 ની લોન લીધી. કેટલા રૂપિયાની લોન લીધી? 300 રૂપિયાની લોન લીધી. તેઓ બેંકને 6 મહિના સુધી રૂપિયા 54 દર માસે જમા કરાવે છે. તો પહેલા આપણે જોઈએ હીરાલાલ, બરાબર? એમણે કેટલા બેંક પાસેથી રૂપિયા 300 ની લોન લીધી, બરાબર? તેઓ બેંકને 6 મહિના સુધી રૂપિયા 54 ચૂકવે છે, એટલે કે 6 મહિના સુધી એટલે કે રૂપિયા 54, બરાબર, ગુણ્યા 6 એટલે 5, 6 ચોક 24, 24 નો 4 વધી 2, 5 છંગ 30 ને 2 32 એટલે 324 રૂપિયા. એટલે 6 મહિના સુધી હીરાલાલ કેટલા રૂપિયા ચૂકવે છે? 324 રૂપિયા ચૂકવે છે, બરાબર. જ્યારે તેમણે લોન કેટલી લીધી હતી? 300 રૂપિયાની. એટલે આપણે શું કરીશું? રૂપિયા 324 માઇનસ રૂપિયા 300, 4, 2, 3 માંથી 3 જાય તો 0, એટલે રૂપિયા 24 તેમણે વ્યાજ ચૂકવ્યું હશે. હીરાલાલે કોની પાસેથી લોન લીધી હતી? બેંક પાસેથી લીધી હતી, એટલે એમણે રૂપિયા 24 શું કર્યું? લોન ચૂકવી, એટલે કે વ્યાજ ચૂકવ્યું, બરાબર. હવે શું કહે છે બીજું? કે તથા બાબુલાલે એક શરાબી પેઢી પાસેથી, કોને? બાબુલાલે. હવે બાબુલાલે એક શરાબી પેઢી પાસેથી રૂપિયા 300 ની લોન લીધી. કેટલાની? રૂપિયા 300 ની લોન લીધી અને 6 મહિના પછી રૂપિયા 360 પાછા આપ્યા. હવે હીરાલાલ શું કરતા હતા? 6 મહિના સુધી રૂપિયા 54 એમને આપતા હતા. જ્યારે બાબુલાલે શું કર્યું? એક સાથે જ રૂપિયા 360 એટલે કે રૂપિયા 360 પાછા આપ્યા. એટલે કે 6 મહિના પછી બાબુલાલે તેમને રૂપિયા 360 પાછા આપ્યા. તો તેમણે કેટલું વ્યાજ આપ્યું હશે? તો આપણે જોઈએ કે રૂપિયા 360 માઇનસ રૂપિયા 300, 060 એટલે રૂપિયા 60. તો બાબુલાલે કેટલું વ્યાજ ચૂકવ્યું હશે? 60 રૂપિયા વ્યાજ આપ્યું હશે. હવે તમે વિચાર કરી શકો છો કે બેંક પાસેથી લોન લેવી સારી કે બીજા કોઈ શરાફી વેઢી પાસેથી લોન લેવી સારી. તો બેંક પાસેથી હીરાલાલે લોન લીધી તો તેમણે 24 રૂપિયા ચૂકવવા પડ્યા વ્યાજ, અને બાબુલાલે એટલા જ રૂપિયાની લોન લીધી, 300 રૂપિયાની જ લોન લીધી, પણ બીજી એક શરાફી પેઢી પાસેથી લીધી તો તેમણે 60 રૂપિયા વ્યાજ ચૂકવ્યું પડ્યું. હવે શું કહે છે? કોણે વધારે પૈસા ચૂકવ્યા? તો કે બાબુલાલે વધારે પૈસા ચૂકવ્યા. કેટલા? તો કે 60, બરાબર. હવે જોઈએ આપણે 60 માઇનસ 24, હવે 10 કો લઈએ, 5, 5 10 માંથી 4 જાય તો 6 અને 5 માંથી 2 જાય તો 3. તો બાબુલાલે 36 રૂપિયા વધારે ચૂકવ્યા. કેમ? હીરાલાલે 24 રૂપિયા આપ્યા જ્યારે બાબુલાલે 60, એટલે કે બાબુલાલે 36 રૂપિયા વધારે ચૂકવ્યા. હવે જોઈએ ચોથો દાખલો. એક ઘરમાં 1000 લીટર પાણીની ટાંકી છે. કુટુંબના સભ્યો નીચે દર્શાવ્યા મુજબ અલગ અલગ હેતુઓ માટે પાણીનો ઉપયોગ કરે છે, તો દિવસના અંતે કેટલું પાણી બાકી રહેશે? તો જો પાણીનો વપરાશ પ્રતિદિન, ડેઈલી એ લોકો કેટલો પાણીનો વપરાશ કરે છે? તો કે સ્નાન કરવા માટે 264 લીટર, પીવા માટે 46 લીટર, કપડાં વાસણ ધોવા માટે 480 લીટર અને પોટું કરવા માટે 29 લીટર પાણીનો વપરાશ કરે છે. તો તેઓ કેટલો પાણીનો વપરાશ કરે છે? તો આપણે એનું કુલ કરીએ તો કે 264 લીટર પ્લસ 46 લીટર પ્લસ 480 લીટર
प्लस 29 लीटर, 6 ने 4 10, 10 ને 9 19, 19 નો 9 વધી પડી 1, 6 ને 4 10, 10 ને 8 18, 18 ને 2 20, 20 ને 1 21, 21 નો 1 વધી પડી 2, 4 ને 2 6, 6 ને 1 7 8 એટલે કેટલો થયો 819 લીટર। જ્યારે ટાંકી કેટલાની છે 1000 लीटर दी, એટલે આપણે શું કરવું પડે 1000 માઈનસ 819, એટલે આપણે 0 માંથી 9 નહી જાય એટલે 10 કો લેવો પડશે, બરાબર 10 માંથી 9 જાય તો 1, 9 માંથી 1 જાય તો 8, 9 માંથી 8 જાય તો 1 અને 0, એટલે કેટલા આવી ગયા 181 લીટર, બરાબર। એટલે દિવસના અંતે કેટલું પાણી બાકી રહ્યું હશે તે 181 લીટર પાણી બાકી રહ્યું હશે। હવે જોઈએ પ્રશ્ન 3 બ, દાખલા ગણો ગમે તે 4, 4 માર્ક્સ। પહેલું 20 લીટર 400 મિલી માંથી 15 લીટર 250 મિલી। હવે અહીંયા જુઓ માંથી શું લખ્યું છે, માંથી, એટલે આપણે શું કરીશું 20 લીટર 400 મિલી માંથી 15 લીટર 250 મિલી ને બાદ કરીશું, શું કરીશું બાદ કરીશું, બરાબર। એટલે પહેલા દાખલામાં આપણે શું કરીશું બાદબાકી કરીશું। બીજો દાખલો 127 મીટર 450 સેમી અને 84 મીટર 250 સેમી, અહીંયા શું છે અને, એટલે આપણે આમાં શું કરીશું 127 મીટર 450 સેમી અને 84 મીટર 250 સેમી આપણે શું કરીશું ઉમેરીશું, એટલે કે સરવાળો કરીશું। ત્રીજા દાખલામાં તો તમને ખબર જ છે ગુણાકાર કરીશું। ચોથો દાખલો 230 ભાગ્યા 9, હવે આ રીતે નિશાન કર્યું હોય તે પણ શાનું નિશાન હોય છે, ભાગાકારનું નિશાન હોય છે, એટલે આ રીતે પણ લખી શકાય અને આ રીતે પણ લખી શકાય। 300 કિમી 140 મીટર અને 425 કિમી 230 મીટર, એટલે આ દાખલાની અંદર પણ અને છે, એટલે આપણે શું કરીશું સરવાળો કરીશું। હવે આપણે જોઈશું પ્રશ્ન 4 અ, નીચે આપેલા ચિત્રના આધારે પ્રશ્નના જવાબ લખો 4 માર્ક્સ। અહીંયા ગાડી તમને એક નકશો આપેલો છે, એટલે કે ચિત્ર આપેલું છે, બરાબર। અહીંયા ગાડી વચ્ચે ગામ એ આવેલું છે, એ થી બી, એ થી સી, એ થી ડી, એ થી ઈ, આ નકશાના આધારે એટલે કે આ ચિત્રના આધારે તમારે આપેલ પ્રશ્નના જવાબ લખવાના છે। તો પહેલો પ્રશ્ન છે ગામ બી થી ગામ સી કેટલું દૂર છે, તો ગામ બી અહીંયા છે અને ગામ સી અહીંયા છે, તો આ બંને વચ્ચે કેટલું અંતર છે, એટલે કે 25 કિમી, આ 25 કિમી પ્લસ અહીંયા કેટલા છે 15 કિમી, તો કેટલું થશે 5 ને 5 10 0, વધી પડીએ 2 ને 1 3 ને 4, તો કેટલું થયું 40 કિમી, તો બી થી સી વચ્ચેનું અંતર કેટલું થયું 40 કિમી। જો મેહુલને ગામ ઈ થી ગામ બી જવું છે, ગામ ઈ થી ગામ બી જવું છે, તે ગામ એ થઈને જાય છે, એટલે કે એ આમ નથી જતો પણ ક્યાં જાય છે, પહેલા ગામ એ જાય છે અને એ થી ગામ બી જાય છે, તેને કેટલું અંતર કાપવું પડે। હવે ઈ થી એ સુધીનું અંતર કેટલું છે 20 કિમી અને એ થી બી સુધીનું અંતર 25 કિમી, એટલે કે 25 પ્લસ 20 બરાબર કેટલા થશે 45 કિમી, તો ઈ થી બી ગામ બી સુધીનું અંતર કેટલું થયું 45 કિમી। પ્રદીપને કયું અંતર વધારે લાગશે ગામ બી થી ગામ સી કે ગામ ડી થી ગામ ઈ અને કેટલું, હવે જુઓ ગામ કયું છે પહેલા બી થી સી, બી થી સી, તો આપણે જોયું ગામ બી થી સી નું અંતર કેટલું છે 40 કિમી છે, કેટલું છે 40 કિમી છે, અને ગામ સી થી અ, ગામ બી થી ઈ, તો આ ગામ ડી થી ગામ ઈ વચ્ચેનું અંતર કેટલું છે 30 ને 20 50 કિમી, કેટલું છે 50 કિમી, તો પ્રદીપને કયું અંતર વધારે લાગશે 50 કિમી વધારે લાગશે, એટલે 50 કિમી અંતર કોનું છે ગામ ડી થી ગામ ઈ,
અને કેટલું, અને શું કહે છે કેટલું, એટલે આપણે શું કરવું પડે, 50 કિમી માઇનસ 40 કિમી એટલે 0 અને 1 એટલે કેટલું વધારે લાગશે, 10 કિમી અંતર વધારે લાગશે. હવે આગળ ગામ A થી ગામ D નું અંતર કેટલું, તો ગામ A થી ગામ D વચ્ચેનું અંતર કેટલું છે, 30 કિમી. તો A થી D વચ્ચેનું અંતર કેટલું થશે, 30 કિમી. જોઈએ પ્રશ્ન 4b, નીચે આપેલ કોષ્ટક ઉપરથી ગણતરી કરી પ્રશ્નના જવાબ લખો. અહીંયા તમને કોષ્ટક આપવામાં આવ્યું હશે, એના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. ચાલો તો આવી રીતના એક કોષ્ટક આપ્યો છે અને આપણે પ્રશ્ન જોઈએ. દીપાલીએ 3 કિગ્રા સફરજન અને 2 કિગ્રા દ્રાસ ખરીદી અને દુકાનદારને રૂપિયા 500 ની નોટ આપી, તો દુકાનદારે દીપાલીને કેટલા રૂપિયા પાછા આપ્યા હશે. તો સૌથી પહેલા આપણે એ શોધવું પડે કે દીપાલીએ કેટલા રૂપિયાની ખરીદી કરી, એટલે કે કેટલા રૂપિયાના ફળ લીધા. તો પહેલા શું કીધું છે, 3 કિગ્રા સફરજન. તો આપણે જોઈએ પહેલા સફરજન, તેને સફરજન કેટલા લીધા છે, 3 કિગ્રા. હવે 1 કિગ્રા સફરજનની કિંમત કેટલી છે, રૂપિયા 80, એટલે આપણે 3 ગુણ્યા 80 રૂપિયા કરીશું, તો કેટલા થશે, 8 તાળી 24, અને 10 એટલે કે 240 રૂપિયાના સફરજન થશે. અને 2 કિગ્રા દ્રાક્ષ, હવે દ્રાક્ષ તો 2 કિગ્રા દ્રાક્ષ, અને શું કહે છે દ્રાક્ષની કિંમત કેટલી છે, રૂપિયા 100, એટલે કે 100 રૂપિયા. તો 2 કિગ્રા દ્રાક્ષની કિંમત કેટલી થશે, 200 રૂપિયા. તો કુલ રૂપિયા એના કેટલા થયા, 0,440 રૂપિયા એના કુલ થયા. કેટલા થયા, 440 રૂપિયાના એને ફળની ખરીદી કરી. પણ શું કહે છે કે દુકાનદાર દીપાલીને કેટલા રૂપિયા પાછા આપશે, તો દીપાલીએ કેટલાની નોંધ આપી, 500 રૂપિયાની નોંધ આપી. કેટલાની નોંધ આપી, રૂપિયા 500, અને એને ખરીદી કેટલી કરી, રૂપિયા 440 ની. એટલે આપણે શું કરીશું, 500 માંથી 440 રૂપિયા બાદ કરીશું, એટલે 0. અહીંયા 0 છે એટલે આપણે 10 લઈશું અને 4. 10 માંથી 4, અહીંયા આપણે 0 માંથી 4 બાદ નથી કરી શકતા, માટે આપણે 10 લેવો પડે. 10 માંથી 4 જાય તો 6, અને 4 માંથી 4 જાય તો 0, એટલે રૂપિયા 60. તો દુકાનદાર દીપાલીને કેટલા રૂપિયા પાછા આપશે, 60 રૂપિયા પાછા આપશે. હવે બીજું જો, કોની કિંમત વધારે થશે, 2 કિગ્રા મોસંબી કે 3 કિગ્રા કેરી. હવે આપણે પહેલા મોસંબીની કિંમત શોધી, શાની કિંમત શોધીએ, મોસંબી. ચાલો મોસંબી કેટલી છે, 2 કિગ્રા, એટલે 2 કિગ્રા ગુણ્યા 1 કિગ્રા મોસંબીની કિંમત કેટલી છે, 120 રૂપિયા. રૂપિયા 120. હવે 2 દુ 24, 24 અને 10 એટલે 240 રૂપિયા. તો 2 કિગ્રા મોસંબીની કિંમત કેટલી થશે, 240 રૂપિયા થશે. અને બીજું શું લે છે, એ 3 કિગ્રા કેરી. હવે આપણે કેરીની કિંમત શોધીએ, કેટલી ખરીદી કરે છે, 3 કિગ્રા બરાબર, અને 1 કિગ્રા કેરીની કિંમત છે 70 રૂપિયા, એટલે કે 70 રૂપિયા. તો 3 7 21 અને 10 એટલે કે 210 રૂપિયા. તો 2 કિગ્રા મોસંબીની કિંમત થશે 240 રૂપિયા, અને 3 કિગ્રા કેરીની કિંમત થશે 210 રૂપિયા. તો સૌથી વધારે કિંમત કોની થઈ, તો કે મોસંબીની, 240 રૂપિયા. એટલે કે 2 કિગ્રા મોસંબીની કિંમત 3 કિગ્રા કેરી કરતા વધારે થશે. જોઈએ ત્રીજો દાખલો, કયું ફળ સૌથી મોંઘું છે. હવે જો આમાં સૌથી મોંઘું ફળ કયું છે, કેરા 90 રૂપિયા, સફરજન 80 રૂપિયા, કેરી 70 રૂપિયા, દ્રાક્ષ 100 રૂપિયા અને મોસંબી 120 રૂપિયા. તો સૌથી મોંઘું ફળ કયું થયું, મોસંબી. તો સૌથી મોંઘું ફળ મોસંબી છે.
કેટલા રૂપિયા કિગાનો ભાવ છે? તો કિલોગ્રામ ના કેટલા રૂપિયા છે? તો કે રૂપિયા 120. હવે ચોથો દાખલો જોઈએ. નેપાલીએ 2 કિગા મોસંબી અને 3 કિગા કેરી ખરીદવી હોય તો તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? આ દાખલો આપણે બીજા નંબરનો દાખલો આપણે ગણી ગયા તેના જેવો જ છે. ફરીથી આપણે એકવાર જોઈ લઈએ. ચાલો, મોસંબી કેટલી? 2 કિગા. તો 2 કિગા ગુણ્યા મોસંબીનો ભાવ કેટલો છે? રૂપિયા 120. તો કુલ કેટલા થશે? 2 × 24 240 રૂપિયા. અને બીજું શું છે? કેરી. તો કેટલી કેરી ખરીદે છે? 3 કિગા. 1 કિગા કેરીનો ભાવ કેટલો છે? રૂપિયા 70. તો કેટલા થશે? 7 × 21 210 રૂપિયા થશે. હવે 0, 5, 4 450 રૂપિયા થશે. દીપાલીએ 2 કિગા મોસંબી અને 3 કિગા કેરી ખરીદી હોય તો તેણે 450 રૂપિયા દુકાનદારને ચૂકવવા પડશે. મિત્રો, અહીંયા આપણું મોડલ પેપર 2 પણ પૂર્ણ થયું. હવે તમારે SA1 ની એક્ઝામ તમે સારી રીતે આપી શકો એ માટે રેડિયન પરિવાર તરફથી તમને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. મારા દરેક વિદ્યાર્થીઓ SA1 નો એક્ઝામનો પેપર સારી રીતે આપે એ માટે દરેક વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ.